નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જે બિન અનામત વર્ગ માટે બે નવી યોજનાઓ માટે ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે તેના વિશેની માહિતી આપશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બે લાઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક બિન અનામત વર્ગ માટે બે યોજનાઓમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ તો તેની છેલ્લી તારીખ કઈ છે અને કઈ કઈ યોજનાઓ માટે ફોર્મ ભરવાનું ચાલુ થઈ છે જાણો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તો વિડિયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો તો મિત્રો ન્યૂઝપેપરમાં આ પ્રમાણેની જાહેર ખબર આવેલ છે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ બ્લોક નંબર બે સાતમો માળ કર્મયોગી ભવન ગાંધીનગર તેના દ્વારા આ જાહેરાત આપવામાં આવેલ છે તો હવે જાહેરાતની વિગત જોઈએ કે ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ હસ્તક ક્રમ નંબર એક વિદેશ અભ્યાસ લોન યોજના અને ક્રમ નંબર બે શૈક્ષણિક અભ્યાસ લોન યોજના એમ આ બંને યોજનાઓ માટે બિન અનામત વર્ગમાં સમાવિષ્ટ જાતિઓના અરજદારો પાસેથી ધિરાણ યોજનામાં લાભ લેવા માટે તારીખ એકવીસ બાર બે હજાર વીસથી તારીખ ચાર એક બે હજાર વીસ સુધી અથવા નિયત લક્ષ્યાંક મુજબની અરજીઓ મળે ત્યાં સુધી એ બે માંથી જે વહેલું હોય ત્યાં સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે વિશેષ માહિતી નિગમની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ પર ઉપલબ્ધ છે તો મિત્રો આ પ્રમાણે જે બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ છે તેમના દ્વારા વિદેશ અભ્યાસ લોન યોજના તથા શૈક્ષણિક અભ્યાસ લોન યોજના એમ બંને યોજનાઓ માટે જે ધિરાણ યોજનાઓમાં લાભ લેવા માટેની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે તો તેના ફોર્મ ભરાવાનો તારીખ એકવીસ બાર બે હજાર વીસથી તારીખ ચાર એક બે હજાર વીસ સુધી અથવા તો જે નિયત લક્ષ્યાંક મુજબની અરજીઓ મળે ત્યાં સુધી એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આ ઓનલાઈન અરજી કરી શકાશે અને તે આ નિગમની વેબસાઇટ જે આપણે જોયું તે પ્રમાણે gueedc.gujarat.gov.in ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એ સાઇટ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે તો ચાલો હવે આપણે આ જે નિગમની ઓફિશિયલ સાઇટ છે તે સાઇટ ખોલી લઈએ અને તેની માહિતી જોઈએ તો મિત્રો આપણે અહીંયા તમે એડ્રેસ બારમાં જોઈ શકો છો કે જે નિગમની ઓફિશિયલ સાઇટ છે એ ઇડીસી ડૉટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એ સાઈટ ખોલી લીધી છે તે સાઈટ ખોલતા આ પ્રમાણેનું હોમ પેજ આપણને જોવા મળશે તો અહીંયા જે ડાબી બાજુએ ત્રણ લાઇનિંગવાળું નિશાન દેખાય છે મેનુનું તે મેનુ પર ક્લિક કરવાનું રહેશે તો ચાલો સૌ પ્રથમ મેનુ ઉપર ક્લિક કરીએ મેનુ ઉપર ક્લિક કર્યા પછી આપણને અહીંયા જે સ્કીમ સ્કીમ્સ નામનો એક ઓપ્શન જોવા મળે છે તો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે હવે જેવા આપણે સ્કીમ્સ ઉપર ક્લિક કરશું એટલે સૌ પ્રથમ જ જે એજ્યુકેશન સ્કીમ છે અને ત્યાર પછી ફોરેન એજ્યુકેશન સ્કીમ એટલે કે શૈક્ષણિક અભ્યાસ લોન અને ત્યાર પછી છે કે વિદેશ અભ્યાસ લોન તો આ બંને ઓપ્શન સૌ પ્રથમ જે ક્રમ નંબર એક અને બે ઉપર જોવા મળી રહ્યા છે તો આપણે સૌ પ્રથમ જે એજ્યુકેશન સ્કીમ છે તેના ઉપર ક્લિક કરીએ અને તેની વિગત જોઈએ અને ત્યાર પછી ફોરેન એજ્યુકેશન સ્કીમ છે તેની વિગત જોઈએ તો ચાલો હું સૌપ્રથમ પ્રથમ એજ્યુકેશન સ્કીમ ઉપર ક્લિક કરી લઉં છું તો તેના ઉપર ક્લિક કરતા જ જે સ્કીમ છે તે ખુલી જશે તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો કે યોજનાનું નામ શૈક્ષણિક અભ્યાસ યોજના યોજનાનું સ્વરૂપ અને લોન સહાયના ધોરણો તો રાજ્યમાં ચાલતા મેડિકલ ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો વ્યવસાયિક અભ્યાસક્રમો ઇજનેરી ટેકનોલોજી ફાર્મસી આર્કિટેક્ચર આયુર્વેદિક હોમિયોપેથિક ફિઝિયોથેરાપીસ વેટરનરી વગેરે સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો નર્સિંગ સ્નાતક કક્ષાના વગેરે અભ્યાસક્રમો માટે હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ બીકોમ બીએસસી બી બી એ વગેરે સિવાય સમગ્ર અભ્યાસક્રમની કુલ ટ્યુશન ફી અથવા તો રૂપિયા દસ લાખ તે બે પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની લોન ચાર ટકાના સાદા વ્યાજે નિગમ તરફથી આપવામાં આવે છે તો મિત્રો જે આ હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ બીકોમ અને બીએસસી અને બી એ એ સિવાયના આપણે ઉપર જોયા તે મુજબના અભ્યાસક્રમો માટે જે નિગમ દ્વારા દસ લાખની લોન આપવામાં આવે છે અને તે પણ માત્ર ચાર ટકાના સાદા વ્યાજે આપવામાં આવી રહી છે તો આ યોજનામાં રાજ્યમાં ચાલતા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો સાથે સાથે રાજ્યમાં અને ભારતના અન્ય રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ અભ્યાસ કરતા તબીબી સ્નાતક તબીબી અનુસ્નાતક અને ઉચ્ચ અભ્યાસક્રમોમાં અનુસ્નાતક જેવા કે આઈઆઈએમ આઈઆઈટી એનઆઈડી એનઆઈએફટી આઈઆરએમ એ માં એસમાં પણ આ લોન આપવાની રહેશે તો મિત્રો આ યોજના માટે લાયકાતના ધોરણ ધોરણ બારમાં સાઠ ટકા કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ અને તેનો વ્યાજ દર છે તે વાર્ષિક ચાર ટકા લેખે સાદું વ્યાજ રહેશે આવક મર્યાદાની વાત કરીએ તો કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા છ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ અને અરજદાર બિન અનામત વર્ગના હોવા જોઈએ તો આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો કે શૈક્ષણિક યોજનાઓ માટેના જે પાત્રતા અને ધિરાણ માપદંડ છે તે તમને જોવા મળી રહ્યા છે તો વિડીયો લાંબો ન થાય તેના માટે આપણે તેની વિગતે ચર્ચા નથી કરતા તો તે આપ જે સ્ક્રી વિડીયોનો સ્ક્રીનશોટ લઈ અને જોઈ શકો છો અને છેલ્લે અહીંયા લોન માટેના જામીન અથવા તો દસ્તાવેજની વિગત છે ત્યાર પછી લોન પરત ચુકવણી કઈ રીતે કરવાની છે તેની વિગતો પણ જોવા મળી રહે છે અને નીચે જે અહીંયા એપ્લાય બટન છે તે એપ્લાયના ઉપર ક્લિક કરતાં અરજી ફોર્મ ખુલી જાય છે જો તમે સાઇટ ઉપર નવા હશો તો સૌપ્રથમ પ્રથમ રજીસ્ટ્રેશન કરવું પડશે અને રજીસ્ટ્રેશન કર્યા પછી લોગિન થવાનું રહેશે ત્યાર પછી તમે એપ્લાય કરી શકશો તો હવે આપણે વિદેશ અભ્યાસ લોનની વિગતો પણ જોઈ લઈએ તો મિત્રો યોજનાનું નામ છે વિદેશ અભ્યાસ લોન યોજનાનું સ્વરૂપ અને લોન સાહીના ધોરણોમાં જોઈએ તો ધોરણ બાર પછી ફક્ત એમ સ્નાતક જે કોર્શમાં ડિપ્લોમા પછી ડિગ્રી મેળવેલ હોય તો પણ માન્ય રહેશે તો સ્નાતક થયા પછી અનુસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા તો અન્ય નામથી ઓળખાતી સમકક્ષ અભ્યાસક્રમ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ પંદર લાખની વિદેશ અભ્યાસ લોન નિગમ તરફથી આપવામાં આવશે લાયકાતના ધોરણો જોઈએ તો ધોરણ બાર પછી સાહીઠ કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ અને વ્યાજનો દર જોઈએ તો વાર્ષિક ચાર ટકા લેખે સાદું વ્યાજ લેવામાં આવશે આવક મર્યાદાની વાત કરીએ તો આપણે જે અગાઉ જે શૈક્ષણિક લોન જોઈ ગયા તે જ મુજબ કુટુંબની વાર્ષિક આવક મર્યાદા છ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ ત્યાર પછી અહીંયા આપણે લોન માટેના જામીન દસ્તાવેજની વિગતો પણ જોવા મળી રહી છે અને ત્યાર પછી લોનની પરત ચૂકવણી કઈ રીતે કરવાની થશે તેની માહિતી પણ જોવા મળી રહી છે અને નીચે એપ્લાય નવનું આપણને બટન જોવા મળી રહ્યું છે તો એપ્લાય કરવા માટે એપ્લાય નવ ઉપર ક્લિક કરવાનું રહેશે અને જે આગળની યોજનામાં આપણે જોઈ ગયા તે જ મુજબ જો તમે સાઇટ ઉપર નવા હશો તો સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યાર પછી તમે લોગ ઇન થઈ અને આ સ્કીમ માટે એપ્લાય કરી શકશો તો આમ હાલમાં આ બે યોજનાઓ માટે જે ફોર્મ ભરાવાનું શરૂ થનાર છે તો બિન અનામત વર્ગના જે કોઈ વિદ્યાર્થી મિત્રો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તે આ નિયત તારીખ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકે છે જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લો જય હિન્દ વંદે માતરમ